જગતના તાત પરથી ઘાત જાણે હજી હટી જ નથી. માવઠાનો માર સહન કર્યા બાદ હવે ખેડૂતોને ખેતીમાં રોગ પરેશાન કરી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કેળની ખેતીમાં શિકાટોકા નામના રોગે માજા મૂકી છે. છોટાઉદેપુર જિલ્લાનો આ જે બોડેલી તાલુકાનો જે વિસ્તાર છે, વિસ્તારની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતો કેળની ખેતી કરતા હોય છે. બારમાસી ખેતી કહેવાય છે, પરંતુ હાલના જે ખેડૂતો છે ખેડૂતોમાં એક નિરાશા જોવાઈ રહી છે. શું કારણ છે જાણીએ તેમની પાસેથી. આ વિસ્તારના જે ખેડૂત છો તમે, અને આજે તમે જે ખેતરમાં ઊભા છો એ કેળની ખેતી કરેલા, આ જે કેળો છે એ કેળો પર આજે ડાઘ લાગી ગયા છે, શું છે અને શું તમને અંદર નિરાશા જોવાઈ રહી છે? ચોમાસા દરમિયાન વધારે અનાધાર વરસાદના કારણે આ વર્ષે જમીન હવાની અંદર ભેજનું વાતાવરણ વધારે રહેવાથી આ સમગ્ર વિસ્તારની અંદર ફૂગજન્ય રોગ બાગાયતી પાકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સાથે સાથે આ પાકની અંદર આ વર્ષે ઈયળોનો પણ ઉપદ્રવ ખૂબ મોટા પાયે જોવા મળેલો છે. ખેડૂતો આ ઉપદ્રવોને બચાવવા માટે, પાકને બચાવવા માટે ખૂબ મોંઘીદાટ દવાઓ છાંટી રહ્યો છે અને આ પાકને બચાવવા ધમપછાડા કરી રહ્યો છે. ગત વર્ષે આ વિસ્તારની અંદર, આ ગ્રીન બેલ્ટ વિસ્તાર કહેવાય છે, બાગાયતી પાક અહીંયા કેળનું સૌથી મોટું ઉત્પાદન કરવામાં આવે છે. ગત વર્ષે 4 લાખ જેટલા ટીસ્યુ પ્લાન્ટ અહીંયા ખેડૂતો દ્વારા રોપવામાં આવેલા હતા. આ વર્ષે તે વધારીને 6 લાખ જેટલા પ્લાન્ટ ટીસ્યુ વાપરવામાં આવેલા છે. પ્રતિ છોડ 15 રૂપિયા કે ખેડૂત ખરીદી કરે છે અને એની ઉપર 60 રૂપિયા જેટલો ખર્ચ આવે છે. પણ આ વર્ષે વધુ આ ફૂગજન્ય રોગના કારણે આ ખર્ચ 90 રૂપિયા જેટલો વધી ગયો છે, જે ખેડૂતોને બહુ મોટા પાયે ખર્ચ કહેવામાં આવે છે, જે મોટી નુકસાની વેઠવાનો વારો આવેલો છે. કમોસમી વરસાદને લીધે નુકસાની તો વેઠીએ છે, કુદરત ઉપર આધાર છે, પણ કુદરત કરતાં તો હવે અધિકારીઓ પણ અમને નથી છોડતા, એમનો પણ અમારે વેઠવો પડે છે. MGVSLના અધિકારીઓ અમારે વગર મૂકે મીટર મૂકે 8મું બિલ આવ્યું છે, આમ જે વગર એને અમારે 600 રૂપિયા એટલે 5000 રૂપિયા અત્યારે લગીને વેસ્ટેડ ગયા છે. જે કુદરતી તો માર પડ્યો, અધિકારીઓ માર પડ્યો, કે બીજું આ અધિકારીઓ MGVSLના કશું કામ જ નથી કરવું. અમારા ખેતરમાં જે JGYની લાઈન જાય છે તે કેળના પાનને રહી છે, એને લીધે અમારી 100 કેજ જેટલું નુકસાન થયું છે. કુદરતનો તો માર સહન કરી લીધો, પણ અધિકારીઓનો પણ હવે આ ખેડૂતોને માર સહન કરવાની શું સ્થિતિ છે હાલ ખેડૂતોની? અહીંયા બાગાયત ખેતીમાં કેળનું વાવેતર વધારે કરીએ છીએ અહીંયા ખેડૂતો અમે, અને એમાં અત્યારે એવું છે કે બાગાયત ખેતીમાં કોઈપણ જાતની સહાય નથી મળતી. સરકાર તરફથી જે 6500 રૂપિયા સહાય કરી છે તે પણ 6500 શું 65000 રૂપિયા સહાય આપે ને તે પણ અત્યારે ખેડૂતોને ઓછી પડે એવી છે. કારણ કે અત્યારે ખર્ચા એટલા બધા કરેલા છે તો આમાંથી લેવું શું, હવે ખેડૂત જાય ક્યાં? એટલે સરકારને મારે એવી વિનંતી કે જે કેળનું વાવેતર કરેલું છે બાગાયત ખેતીમાં આવે છે એ લોકોને કંઈક સહાય કરે અને કંઈક સરકાર તરફથી કંઈક મદદ કરે એવી અમારી વિનંતી છે. ખેડૂત હવે વિનંતી કરી રહ્યો છે કે એ જે બાગાયત જે ખેતી કરી રહ્યા છે તેમાં પણ સરકાર તેમને વળતર ચૂકવે કે મદદ કરે, આ વિસ્તારના ખેડૂતોની ખાસ માંગ રહી છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.